नमस्कार दर्शक मित्रों, हूँ सोनल। मंतव्य न्यूज में आपनुं स्वागत छे। शुरू करे विस्तृत में समाचार, ते पहला महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। महावावाझोडुं वेरावलथी 570 किलोमीटर दूर छे। सौराष्ट्र अने दक्षिण गुजरातना केटलाक भागोमां कमोसमी वरसाद वरस्यो छे। 570 किलोमीटर दूर छे सौराष्ट्र अने दक्षिण गुजरातमां महावावाझोडानी असर जोवा मळी। अनेक विस्तारोमां वातावरणमां पलटो आव्यो। सूरतमां पण वातावरणमां पलटो जोवा मळ्यो। वलसाडना अनेक तालुकाओमां कमोसमी वरसाद खाबक्यो छे। गीर सोमनाथ वेरावल कोडीनारमां पण कमोसमी वरसाद वरसता लोकोना हाल बेहाल थया छे। महावावाझोडું વેરાવલથી 570 કિલોમીટર દૂર છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ થયા। જગતનો તાત, ખેડૂત ચિંતામાં ગરકાવ થયો છે। ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે। વલસાડના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। ગીર સોમનાથ વેરાવળ કોડીનારમાં પણ વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા જનજીવન પર પણ પ્રભાવિત થયું છે અને જગતના તાત, ખેડૂતના હાલ બેહાલ થયા છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, કારણ કે આ સમયમાં ખેડૂતો લણણી કરવાનો આ સમય છે અને ત્યારે જ કમોસમી વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી। કામેશ, મહાવાવાઝોડું વેરાવલથી 570 કિલોમીટર દૂર છે, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે, વધુ વિગતો? બિલકુલ સોનલ, આપણે જણાવી દઉં કે મહાવાવાઝોડું જે છે એ વેરાવળથી 570 કિલોમીટર દૂર હોવાની વાત અહેવાલ અત્યારે મળી રહ્યા છે અને આ વાત સામે આવી છે, જેને લઈને કહી શકાય કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર અત્યારે પૂર્વગામી અસર જોવા મળી રહી છે। દરિયાકાંઠે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વલસાડના અનેક તાલુકાઓમાં પણ ગઈકાલે મધરાતે કમોસમી વરસાદ નોંધાયો હતો। સૌરાષ્ટ્ર પંથકની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથથી માંડી વેરાવળ, કોડીનાર, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। તમામ પરિસ્થિતિ અત્યારે જે સામે આવી છે, જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા પણ સૂચના અપાઈ દેવામાં આવી છે કે દરિયાકાંઠે પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ખસી જવા સૂચન કરવામાં આવ્યું છે, તો માછીમારોને પણ થોડાક સમય પૂરતો દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। મહત્વની વાત એ પણ સામે આવી છે કે તંત્ર તરફથી એ પણ સતર્કતાના પગલા રૂપે જાણકારી આપવામાં આવી છે કે વાવાઝોડું એ ભયાવહ છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી, સતર્કતાના પગલાથી જ આ નુકસાનીથી બચી શકાશે। જે ચોકસી કામેશ વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે, ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે, બિલકુલ કહી શકાય, કારણ કે ધરતીપુત્રના માથે ઘાત હોવાની વાત જે છે સાચી ઠરી છે। કારણ કે જો છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો જે પણ મહાવાવાઝોડું જે છે તે સક્રિય થઈ રહ્યું છે અને જેને લઈને કહી શકાય કે ગઈકાલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેં અગાઉ જણાવ્યું તેવી રીતના વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદને લીધે માર્કેટિંગ યાર્ડમાં જે પણ હરાજી માટે આવેલી એ જે મગફળી હતી, મગફળી પણ પલળી ગઈ હતી, જેને લઈને ખેડૂતોના જે મગફળીના પાકને પણ ભારે નુકસાન થયા હોવાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। કહી શકાય છેલ્લા ચાર ચાર મહિનાથી જે પણ ખેડૂતો મગફળી પકાવવા માટે જે મહેનત કરી રહ્યા હતા એ પાક જ્યારે પાકવાની અણી ઉપર હતો અને ત્યારે જ કહી શકાય કે કમોસમી વરસાદે ફરીથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે અને કહી શકાય કે કમોસમી વરસાદને લીધે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે અને જેને લઈને કહી શકાય કે અત્યારે આ અહેવાલ સામે આવ્યા છે। જી ચોક્કસ કામેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહાવાવાઝોડું વેરાવલથી 570 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે।